હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટરનો જે લાસ્ટ ટોપિક છે ઉત્સર્જન, બરાબર, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં આજના વિડીયોમાં આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર વિશે અભ્યાસ કરીશું, બરાબર. ત્યાર પછી વનસ્પતિમાં ઉત્સર્જન વિશે અભ્યાસ કરવાનો છે, અને ત્યાર પછી ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. તો આજે આપણે ઉત્સર્જન વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો ઉત્સર્જન એટલે થાય શું, બરાબર, એના વિશે આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જેમાં અભ્યાસ કર્યો એમાં આપણે ભણ્યા હતા કે જ્યારે પાચનની બધી પ્રક્રિયા થાય, બરાબર, એ દરમિયાન જે પોષક તત્વો છે એનો જ્યારે ઉપયોગ થાય, એટીપી સ્વરૂપે એનું રૂપાંતરણ થાય, જે પોષક તત્વોનું શોષણ થયું હોય, બરાબર, નાના આંતરડાની દિવાલ દ્વારા, એમાંથી પછી એનો ઉપયોગ કરવા માટે એટીપી સ્વરૂપે એને ફેરવવી પડે. એટલે એ જ્યારે એટીપી સ્વરૂપમાં ફેરવાય, એ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે, બરાબર. તો એ નાક દ્વારા બહાર નીકળી જાય છે, ફેફસામાં પાછો આવે છે અને ત્યાર પછી નાક દ્વારા બહાર નીકળી જાય છે. એટલે એના માટે બીજી કોઈ એવી વ્યવસ્થા નથી, આ જ છે, બરાબર, કે નાક દ્વારા એ બહાર થઈ જાય છે, બહાર નીકળી જાય છે. તો આ જે કાર્બન ડાયોક્સાઈડ વાયુ છે એ આપણા માટે છે એક નકામું દ્રવ્ય છે, બરાબર. ટૂંકમાં તમને કહું ઉત્સર્જન એટલે તો કે નકામા દ્રવ્યો છે એને બહાર કાઢવાની ક્રિયા, શરીરમાંથી એને બહાર કાઢવાની ક્રિયા, બરાબર. આ સિવાય આપણા શરીરમાં જે બધી જૈવિક પ્રક્રિયાઓ થતી હોય એ દરમિયાન નાઇટ્રોજનયુક્ત જે દ્રવ્યો હોય એ આપણા શરીર માટે હાનિકારક છે, બરાબર, એટલે એને બહાર કાઢવા જરૂરી છે. તો એ જ પ્રક્રિયાનું નામ છે ઉત્સર્જન. તો આપણને અહીંયા વ્યાખ્યા આપી છે કે પ્રાણીઓમાં N2-યુક્ત હાનિકારક દ્રવ્યો, બરાબર, N2 એટલે કે નાઇટ્રોજન, નાઇટ્રોજનયુક્ત જે હાનિકારક દ્રવ્યો છે એને શરીરની બહાર નિકાલ કરવાની જૈવિક ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. ટૂંકમાં જે હાનિકારક દ્રવ્યો છે એને શરીરમાંથી બહાર કાઢવાની જૈવિક ક્રિયા છે એનું નામ શું છે, તો કે ઉત્સર્જન, બરાબર. હવે આપણા શરીરની અંદર જે પાચનની બધી પ્રક્રિયા થતી હોય એ દરમિયાન નાઇટ્રોજન વાયુ છે એ નિર્માણ પામતા હોય છે, બરાબર. નાઇટ્રોજનયુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો હોય એ નિર્માણ પામતા હોય છે. હવે નાઇટ્રોજનયુક્ત એટલે ખાલી નાઇટ્રોજન વાયુ જ ન હોય, પરંતુ એની અંદર યુરિયા હોય, યુરિક એસિડ હોય, બરાબર, એવા ઘણા બધા જે હાનિકારક તત્વો છે જે આપણા માટે નુકસાનકારક છે, બરાબર. જો શરીરની અંદર ભરાયેલા રહે તો કેન્સર માટે જવાબદાર જે દ્રવ્યો છે એ ઉત્પન્ન થાય, બરાબર, એટલે જે કેન્સરકારક પદાર્થો હોય એવા ઉત્પન્ન થાય અને જેના લીધે પછી આપણને મોટું નુકસાન થતું હોય છે, એટલે એનો નિકાલ કરવો જરૂરી છે, બરાબર. તો પ્રાણીમાં જે ચયાપચયની ક્રિયા થાય છે એ દરમિયાન નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું નિર્માણ થાય છે, બરાબર. ટૂંકમાં જે બધી પ્રક્રિયાઓ થાય છે આપણા શરીરની અંદર એ દરમિયાન જ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એ નિર્માણ પામે છે અને એનો નિકાલ કરવો જરૂરી છે, બરાબર. હવે બધા જે સજીવો છે પૃથ્વી ઉપરના તમામ સજીવો, બરાબર, એ બધામાં આ ઉત્સર્જનની પ્રક્રિયા છે એ સામાન્ય છે, બધાની અંદર થતી જ હોય છે, બરાબર. પરંતુ જેવું એનું શરીર છે એ પ્રમાણે બધામાં અલગ અલગ હોય છે, એટલે જેવી શરીરની જટિલતા એ પ્રમાણે ઉત્સર્જન તંત્ર છે એ અલગ અલગ હોય છે. તો સૌપ્રથમ અહીંયા એક કોષી સજીવો વિશે વાત કરી છે. તો એક કોષીય સજીવો છે એની અંદર કેવી રીતે હોય, તો એની અંદર એકદમ ઇઝી હોય, એની આપણી જેમ એનામાં કિડની ને એવા કોઈ અંગો આવેલા નથી, બરાબર. આપણામાં ઉત્સર્જન તંત્ર ઉત્સર્જન માટેનું જે મુખ્ય અંગ છે કિડની, બરાબર, એવી રીતે એના જે એકકોષી સજીવો છે અમીબાને એવા, બરાબર, અમીબા છે, પેરામિસિયમ છે, એવા જે સજીવો છે એની અંદર એનું શરીર એટલું વિકસિત નથી કે એનામાં આપણી જેમ કિડની ને એવું આવેલું હોય, બરાબર. એટલે છતાં પણ એમાં ઉત્સર્જનની પ્રક્રિયા તો થાય જ છે. તો એ કેવી રીતે થાય છે, તો કે જે શરીરની સપાટી હોય એમાંથી જ પાણીની અંદર બધું છે એ મુક્ત થઈ જાય, જો એ પાણીમાં રહેતા હોય તો, નહીંતર આજુબાજુની જે જગ્યા હોય એમાં મુક્ત થઈ જાય, બરાબર. ટૂંકમાં જેવું છે ને સજીવનું શરીરની જટિલતા, જેવી જટિલતા હોય એ પ્રમાણે એની અંદર એના શરીરની અંદર અંગોનું નિર્માણ હોય, બરાબર. એટલે જે અંગો હોય એ પ્રમાણે એની અંદર ઉત્સર્જન છે એ ઉત્સર્જનની ક્રિયા થતી હોય છે, બરાબર. એટલે આપણે અહીંયા એકકોષીય અને બહુકોષીય સજીવોના ઉત્સર્જન તંત્ર વિશે વાત કરવાની છે. તો એકકોષીય સજીવોની અંદર કેવું હોય, તો કે શરીરની સપાટી દ્વારા જ સાદી જે પ્રસરણની ક્રિયા છે એના દ્વારા જ એ મુક્ત થઈ જાય છે, બરાબર, પ્રસરણની ક્રિયા દ્વારા, યાદ રાખજો. ત્યાર પછી હવે વાત કરીએ બહુકોષી પ્રાણીઓ.
તો બહુકોષી પ્રાણીઓની અંદર કેવું હોય છે? તો કે વિશિષ્ટ પેશી આવેલી હોય, એટલે પેશી જોડાઈ અને અંગની રચના કરે છે, બરાબર. જેમ કે આપણી વાત કરીએ તો આપણામાં શું છે? તો કે કિડની, બરાબર. એને ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરો હશે મૂત્રપિંડ, ગુજરાતીમાં એને મૂત્રપિંડ કહેવાય. આપણે જેને આપણે એને કિડનીના નામથી ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં કિડની કહેવાય, બરાબર ને. તમને કિડનીનું મહત્ત્વ કેટલું છે એ તમને ખબર જ છે. એટલે આ વાત છે, બહુકોષીય સજીવો એની અંદર વિશિષ્ટ અંગોની રચના હોય છે કે જેના દ્વારા ઉત્સર્જનની ક્રિયા છે એ થતી હોય છે, બરાબર. તો બધા જે સજીવો છે, બહુકોષીય સજીવો, એ બધાની અંદર કંઈક કંઈક આવી વિશિષ્ટ રચના આવેલી હશે, બરાબર. એમાંથી આપણે અહીંયા મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એના વિશે અભ્યાસ કરવાનો છે, અને ત્યાર પછી જે વનસ્પતિની અંદર કેવી રીતે થાય છે ઉત્સર્જન એના વિશે વાત કરવાની છે, બરાબર. વનસ્પતિની અંદર તો એકદમ ઇઝી છે, જોકે મનુષ્યમાં ઇઝી જ છે. તો હવે ચાલો આપણે પહેલાં મનુષ્યના ઉત્સર્જન તંત્રની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ પહેલાં આપણે આકૃતિ વિશે જોઈ લઈએ, બરાબર. આકૃતિ જે છે એ કેવી રીતે ડ્રો કરવાની એનો હું તમને વિડીયો પછી મોકલી દઈશ, બરાબર. જોકે આ આકૃતિ તો એકદમ ઇઝી જ છે, એટલે એ વિડીયો આપણે બાકી રાખીએ છીએ અત્યારે, એનો પછી વિડીયો મોકલીશ, બરાબર. અત્યારે આપણે આમાં જોઈ લઈએ આ ટેક્સ્ટબુકની જે આકૃતિ છે એમાં કેવી રીતે છે. તો એકદમ ઇઝી આકૃતિ છે, બરાબર. આમાં બે મૂત્રપિંડ આવેલા હોય છે, વાલ આકારના હોય છે. વાલ આકાર કહેવાય, તમે ઓલા જે વાલના બીજ હોય, વાલ વટાણા જે આવે એના બીજ જે હોય, વાલના બીજ એના જેવો તમને આકાર અહીંયા જોવા મળે છે, બરાબર. અને આમાં જેવો કલર છે, કથાઈ જેવો, એવા જ રંગના હોય છે, બરાબર. જે કિડની તરીકે ઓળખાય છે, અથવા એનું ગુજરાતીમાં નામ છે મૂત્રપિંડ. આ ડાબી સાઈડ છે, એટલે ડાબું લખ્યું છે, આ સાઈડ જમણું, બરાબર. એટલે બે મૂત્રપિંડ આવેલા છે, જોડમાં કહી તો એક જોડ. અને આમાં જેવી રીતે ગોઠવેલા છે, એક સેજ નીચે છે ડાબી જમણી સાઈડનું, અને આ ડાબું મૂત્રપિંડ છે એ સેજ ઉપર છે. તો આવી જ રીતે કંઈક આપણા શરીરની અંદર પણ આવી જ રીતે ગોઠવેલા હોય છે, બરાબર. અને પાછળના ભાગમાં હોય છે, પાચન તંત્ર છે એની પાછળના ભાગમાં હોય છે, બરાબર. પછી આ જે બે મૂત્રપિંડ છે એમાંથી એક એક નળી નીકળે છે. અહીંયા જુઓ, બંનેમાંથી એક એક નળી નીકળી, બરાબર. દેખાય છે નળી, એને કહેવાનું મૂત્રવાહિની, બરાબર. પહેલાં હું તમને યાદ રખાવું, એવી રીતે યાદ રાખશો એટલે એક પણ અંગના નામ ભૂલાશે નહીં, કારણ કે અંગના નામ ઉપરથી જ આપણે એનું વર્ણન કરવાનું છે, આખું આકૃતિ ઉપરથી જ વર્ણન કરવાનું. આ જે ક્વેશ્ચન છે એ 5 માર્કમાં પૂછાય છે, બરાબર. એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પહેલાં બે મૂત્રપિંડ છે, બરાબર. પછી બંનેમાંથી એક એક નળી નીકળે છે જેનું નામ છે મૂત્રવાહિની, બરાબર. પછી બંને નળી છે એ એક કોથળીમાં ખુલે છે, આ કોથળીમાં, જેનું નામ છે મૂત્રાશય, બરાબર. અને એ જે મૂત્રાશય છે એ આગળ વધી અને એક સાંકડો માર્ગ રચે છે જેનું નામ છે મૂત્રમાર્ગ, બરાબર. હવે આ જે મૂત્રપિંડ છે એની અંદર જે યુરિન આવે એ બધું નળીઓ દ્વારા આવતું હશે, બરાબર. તો જેમ રુધિરવાહિનીઓ છે એ ટાઈપનું જ કંઈક અહીંયા હોય છે, એટલે અહીંયા પણ બે રીતે હોય છે, એક શીરા હોય અને એક ધમની હોય, બરાબર. ધમનીની અંદર શુદ્ધ રુધિરનું વહન થશે, એટલે શુદ્ધ રુધિર એટલે આ જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એના વગરનું, બરાબર. ઓલામાં કેમ ઓક્સિજન વગરનું હોય તો એને અશુદ્ધ કહેવાય, ઓક્સિજનવાળું હોય તો એને શુદ્ધ રુધિર કહેવાય, એવી રીતે અહીંયા પણ એમ જ છે. એટલે આ જે રેડ કલરની દેખાય છે એનું નામ છે મહાધમની, બરાબર. કેમ ઓલામાં હૃદય પાસેની જે ધમની હોય એનું નામ મહાધમની, મહાશીરા હોય, એવી જ રીતે અહીંયા પણ સેમ એવું છે, મહાધમની અને મહાશીરા. અને જે બ્લુ કલરની છે એનું નામ છે મહાશીરા, બરાબર. મહાશીરા શીરા જેવો એની અંદર અશુદ્ધ રુધિર હોય, બરાબર. એટલે કે ઉત્સર્ગ દ્રવ્યવાળું હશે, અને આ જે મહાધમની છે એની અંદર શુદ્ધ રુધિર હશે, એટલે કે આ ઉત્સર્ગ દ્રવ્ય વગરનું. અને પછી આ જે મૂત્રપિંડ છે એની અહીંયા એક્ઝેક્ટ બાજુમાં જે નલિકા છે એનું નામ છે મૂત્રપિંડ ધમની, બરાબર. મૂત્રપિંડની બાજુમાં છે એટલે એનું નામ મૂત્રપિંડ ધમની, અને આ જે આવડી આ મેઇન છે એનું નામ મહાધમની જ, બરાબર. અને એવી જ રીતે ડાબી અહીંયા મૂત્રપિંડ ધમની આપી, એવી રીતે આ બાજુ શું આવશે? તો કે જમણી મૂત્રપિંડ શીરા, બરાબર. આ રીતની એક આકૃતિ છે. હવે આપણે એક એક વન બાય વન જે અંગો છે એ બધા એનું વર્ણન કરવાનું છે, બરાબર. 5 માર્કનો પ્રશ્ન છે, એ પૂછાઈ શકે છે બોર્ડમાં. ચાલો આપણે શરૂઆત કરીએ એક એક અંગથી. પહેલાં સૌ પ્રથમ આપણે જે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે
એની અંદર કેટલા અંગોનો સમાવેશ થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. પહેલાં બધાને નામ લખી લેવાનું ટૂંકમાં, બરાબર, દરેકે દરેક અંગના નામ. તો શું આવેલું છે આકૃતિ ઉપરથી આપણે જોયું તો એક જોડ મૂત્રપિંડ, બરાબર, અને બંનેમાંથી નીકળતી એક એક મૂત્રવાહિની એટલે એક એક જોડ, બરાબર, એક એક જોડ નહીં, સોરી, ખાલી એક જ જોડ, બંનેમાંથી એક એક એમ. પછી બંને જે મળે કોથળીમાં એનું નામ શું? તો કે મૂત્રાશય. અને પછીનો જે પાત્રો મૂત્રાશય છે એ સાંકડા માર્ગ દ્વારા શરીરની બહાર ખુલે છે જેનું નામ છે મૂત્રમાર્ગ, બરાબર. તો ચાર અંગોના નામ અહીંયા આપ્યા છે અને ચારે ચાર વિશે આપણે લખવાનું છે, બરાબર. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, તમને એક વખત આકૃતિ માઇન્ડમાં બેસી ગઈ એટલે એકદમ ઇઝી પ્રશ્ન છે. તો અહીંયા પહેલાં શું એ પૂછતો કે મૂત્રપિંડ, તો પહેલાં આપણે મૂત્રપિંડ વિશે લખવાનું. તો શરૂઆત કરીએ મૂત્રપિંડથી. તો આપણે જોયું કે મૂત્રપિંડ છે એ ઉદરમાં, ઉદર ગુહામાં, ઉદર ગુહામાં આવેલા છે, બરાબર. ઉદર ગુહામાં એટલે પેટના ભાગમાં, જે ઉપરનો હોય છાતીનો ભાગ એને ઉરસ પ્રદેશ કહેવાય, બરાબર. આપણે આગળ શબ્દનો ઉપયોગ કરી લીધો છે એને ઉરસ કહેવાય, બરાબર. અને જે નીચેનો પેટનો જે ભાગ હોય એને ઉદર કહેવાય, એટલે ઉદર ગુહામાં આવેલા છે. અને જે કરોડસ્તંભ છે આપણા જે પીઠ પાછળ, કરોડસ્તંભ છે લાંબુ કરોડસ્તંભ, એમાં જે કશેરુકાઓ હોય મણકા, બરાબર, તમને ખ્યાલ છે કે કરોડસ્તંભ છે એ મણકાઓનું બનેલું છે, બરાબર. તો એ જે મણકાની આખી જોડ છે એની પાર્શ્વ બાજુ, એટલે કે પાર્શ્વ એટલે સાઈડમાં, બરાબર, બંને બાજુ એક એક એવી રીતે આવેલું છે મૂત્રપિંડ. એટલે પહેલાં ખાસ સ્થાન યાદ રાખવાનું કે કઈ રીતે ગોઠવાયેલું છે, તો કે ઉદર ગુહામાં કરોડસ્તંભની જે કશેરુકા છે એની બંને પાર્શ્વ બાજુ એટલે સાઈડની બાજુએ, બરાબર. અને કામ શું કરે છે મૂત્રપિંડ? તો કે રુધિરમાં રહેલા નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો જે છે એનો નિકાલ કરે છે અને મૂત્ર નિર્માણનું કાર્ય કરે છે, બરાબર. ટૂંકમાં કામ શું કરે છે? તો કે જે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો છે એનો નિકાલ કરે છે, બરાબર. અને અહીંયા આપ્યું નથી, મૂત્રપિંડ છે એ ઓલા જે હમણાં આપણે આકૃતિમાં જોયા એવા જ કલરના હોય છે, કથાઈ રંગના, બરાબર. અને એક દિવસ દરમિયાન 180 લિટર જેટલું પ્રવાહી છે એનું આમાંથી ગાળણ થાય છે. હવે જે ગાળણ ને એ બધું કેવી રીતે થાય છે એ આપણે આના પછીનો જે ટોપિક છે એમાં ભણવાનું છે, બરાબર. અત્યારે ખાલી એમને આ અંગો વિશે જ માહિતી આપવાની છે. એટલે ટૂંકમાં તમારે એ મૂત્રપિંડમાં બે જ વસ્તુ યાદ રાખવાની છે કે એક એનું સ્થાન કે ઉદરમાં આવેલું છે અને કરોડસ્તંભની જે કશેરુકા છે એની બંને પાર્શ્વ બાજુએ. અને કામ શું કરે છે? તો કે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોનો નિકાલ કરે છે જે લોહીની અંદર જ હોય, બરાબર. ઉત્પન્ન ક્યાં થાય? તો કે કોષની અંદર જે બધી પ્રક્રિયાઓ થતી હોય ત્યાં જ. તો એ કોષની જે આજુબાજુની રુધિરવાહિની હોય એમાં જ આવડા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ આવી જાય, બરાબર, જ્યાં શીરા હોય એમાં. અને એ શીરા છે એ આગળ વધે અને અહીંયા મૂત્રપિંડ પાસે આવે, બરાબર. અને પછી એમાંથી એ જે રુધિર હોય એમાંથી આ જે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો છે એનો નિકાલ થઈ જાય. કેવી રીતે થાય એ આપણે જે આન પછીનું ટોપિક છે એમાં ભણવાનું છે. રેડી? ત્યાર પછીનું અંગ છે મૂત્રવાહિની, બરાબર. આપણે ચાર પ્રકારના અંગ વિશે જોવાનું છે. ચારે ચારનું આપણે એકનું જોઈ લીધું મૂત્રપિંડ, એકદમ ઇઝી છે. ત્યાર પછી છે મૂત્રવાહિની, બરાબર. જે બંને મૂત્રપિંડ છે એમાંથી જે નળીઓ નીકળે છે એનું નામ છે મૂત્રવાહિની. એ કામ શું કરે છે? તો કે મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડાણ કરે છે, બરાબર. ઉપર શું આવેલા છે? તો કે બે મૂત્રપિંડ છે અને નીચે કોથળી છે જેનું નામ છે મૂત્રાશય, એટલે એ બંનેને જોડવાનું કામ કરે છે, બરાબર. તો એ બંને સાથે જોડતી લાંબી નલિકા છે. નલિકા એટલે નળી જેવી રચના છે. અને જે મૂત્રપિંડમાંથી જે એકઠું થાય યુરિન, બરાબર, એને મૂત્રાશયમાં મોકલે છે, બરાબર. ત્યાં એને ત્યાં સુધી એને લઈ જાય છે, એટલે લેખું છે ઠાલવે છે, એટલે કે ત્યાં સુધી એને લઈ જાય છે, સમજો છો, બરાબર. જે મૂત્રપિંડ છે એની અંદર એ ક્યાં આવેલું છે? પહેલાં તો એ યાદ રાખવાનું કે જે કરોડસ્તંભ છે એની કશેરુકાઓની પાર્શ્વ બાજુએ અને ઉદર ગુહામાં, બરાબર. અને કામ શું કરે છે? તો કે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોનો નિકાલ કરે છે. અને મૂત્રવાહિની છે એમાંથી નીકળતી બે નળીઓ જેવી રચના છે, બરાબર. અને એ એક લાંબી નલિકા છે. અને મૂત્રપિંડ અને મૂત્રાશયનું જોડાણ કરે છે, બરાબર. અને જે નિર્માણ થયેલું મૂત્ર છે એને મૂત્રાશયની અંદર મોકલે છે અથવા તો ત્યાં ઠાલવે છે. ત્યાર પછી હવે જોઈએ મૂત્રાશય ત્યાં શું થાય છે. તો મૂત્રાશય છે એ કોથળી જેવી જ રચના છે, બરાબર. સ્નાયુમય, સ્નાયુઓની બનેલી છે, હાડકા નહીં પરંતુ સ્નાયુઓની બનેલી કોથળી છે, બરાબર. તમે ધોરણ 9માં
જે પેશીઓવાળો પાર્ટ ભણ્યા હતા એમાં આવ્યું હતું કે સ્નાયુઓ, સ્નાયુ પેશી, બરાબર. એમાં ત્રણ પ્રકારની સ્નાયુ પેશી વિશે આપણે વાત કરી હતી. ઐચ્છિક સ્નાયુ સ્નાયુ પેશી, જેમાં આપણી ઈચ્છાને આધીન હોય એવો હાથ પગ ને હાથ પગમાં આવેલા સ્નાયુઓ, બરાબર. ત્યાર પછી એક આવ્યું હતું કે અરેખિત સ્નાયુ પેશી, એ આ સ્નાયુ હોય, બરાબર, જેમાં આપણી ઈચ્છા અનુસાર કામ ન થાય. આપણી ઈચ્છા હોય કે ન હોય એને કામ છે એ ચાલુ જોઈએ દિવસ રાત, બરાબર. અને પછી એક છેલ્લો પ્રકાર હતો હૃદ સ્નાયુ, કે જે હૃદયના સ્નાયુઓ છે, આખા જીવન દરમિયાન સતત કામ કરતા રહે છે. એટલે એ એમાં જે અરેખિત સ્નાયુઓ હતા એનું આ બનેલું હોય છે, બરાબર. ટૂંકમાં સ્નાયુઓની બનેલી કોથળી જેવી રચના છે. અને જે મૂત્ર નિર્માણ થાય એનો સંગ્રહ અહીંયા મૂત્રાશયમાં થાય છે. કિડની દ્વારા જે નિર્માણ થાય, બરાબર, એ મૂત્રવાહિનીમાંથી પસાર થાય અને છેલ્લે આવે છે ક્યાં, તો કે મૂત્રાશયમાં. અને ત્યાં તેનો હંગામી સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. હંગામી એટલે કે અમુક સમય માટેનો સંગ્રહ કરી રાખે છે, હંમેશા માટે ન કરે, બરાબર. જો એમાં ભરાઈ રહે એનો નિકાલ કરવામાં ન આવે તો એમાંથી એમાં શું છે, તો કે ઉત્સર્ગ દ્રવ્યો છે ને, કે જે આપણા શરીર માટે હાનિકારક છે, તો એમાંથી જે કેન્સરકારક દ્રવ્યો હોય એ ઉત્પન્ન થાય છે, બરાબર. અને પરિણામે એ જે કોષ હોય આજુબાજુના કોષ એમાં કેન્સર લાગી જાય છે, અને પરિણામે એ કોષમાંથી પેશીમાં અને પેશીના લીધે પછી આખું અંગ છે એ બગડી જાય છે, બરાબર. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આની કિડની છે એ ખરાબ થઈ ગઈ છે અને એને ડાયાલિસિસ કરાવવા માટે લઈ ગયા છે, તો એ બધું આવી જ કંઈક રચના છે, બરાબર. એમાં પછી છેલ્લે આવે છે મૂત્રમાર્ગ. એમાં શું છે, તો કે મૂત્રાશયથી ઉપરની આ જે કોથળી છે મૂત્રાશયની, બરાબર, એમાંથી શરીરની બહાર છિદ્ર મારફતે ખુલતી નલિકા છે, બરાબર, છિદ્ર જેવી રચના છે. અને એ શું કામ કરે છે, તો કે મૂત્રાશયમાંથી મૂત્રને શરીરની બહાર નિકાલ કરવાનું કાર્ય કરે છે, બરાબર. એકદમ ઈઝી છે. ચાર અંગો વિશે જ લખવાનું છે. પહેલાં મૂત્રપિંડ વિશે લખી લેવાનું, પછી એમાંથી બે નળીઓ નીકળે એ મૂત્રવાહિની, ત્યાર પછી આ મૂત્રાશય, પછી મૂત્રમાર્ગ, બરાબર. ટેક્સ્ટ બુકમાં આવું જ છે, પણ એમાં સેજ આડાવડું આપ્યું છે એટલે મેં અહીંયા ગોઠવીને લખ્યું છે, બરાબર. એટલે આમ યાદ રાખશો આકૃતિ ઉપરથી તો એકદમ ઇઝી પડશે. હવે આ જે મૂત્રપિંડ છે એની અંદર ગાળણની પ્રક્રિયા કેવી રીતે થાય છે, આ જે નકામા દ્રવ્યો છે એ નીકળે છે કેવી રીતે, અલગ કેવી રીતે થાય છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર. હવે એમાં છે ને ઘણા બધા નાના નાના એકમો આવેલા છે, જેને ઉત્સર્ગ એકમ કહેવાય અથવા તો મૂત્રપિંડ નલિકા કહેવાય. એના વિશે હવે અભ્યાસ કરવાનો છે, જેની આકૃતિ ને એ બધું, બરાબર. એ આપણે છે ને પછીના વિડીયોમાં કરીશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે પેજ નંબર 111 ઉપર કે કૃત્રિમ મૂત્રપિંડ. તમે સાંભળ્યું હશે કે જેની કિડની છે ખરાબ થઈ જાય એ ડાયાલિસિસ કરાવવા માટે જતા હોય, બરાબર. અમુક સમયના અંતરાળે એ લોકો છે એ ડાયાલિસિસ કરાવવા જતા હોય છે. તો ડાયાલિસિસ છે એ શું છે, તો કે જે મનુષ્યની કિડની છે એ ખરાબ થઈ ગઈ હોય, બરાબર, એના ઘણા બધા કારણો હોય, જેવા કે ક્યારેક કોઈનો ચેપ લાગ્યો હોય, બરાબર, પછી એમાં ઘણી વખત રુધિર છે એ બરાબર પહોંચતું ન હોય, તો એ જે કિડની છે એની ક્રિયાશીલતામાં ઘટાડો કરે છે, બરાબર. પરિણામે એની અંદર શું થાય છે, તો કે આ બધા ઝેરી ઉત્સર્ગ દ્રવ્યો છે એનો સંગ્રહ થાય છે, એમાં બરાબર કામ નથી કરી શકતું, ગાળણ બરાબર નથી થતું, બરાબર. એટલે આ જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ એમાં એમનેમ એનો સંગ્રહ થાય છે, બરાબર. તો આના લીધે કિડની છે એ ખરાબ થઈ જાય છે અને ઘણી વખત એનું મૃત્યુ પણ થઈ શકે છે, જો આ ડાયાલિસિસ કરાવવામાં ન આવે અને ઉત્સર્ગ દ્રવ્યો છે એ બધા એમનેમ શરીરની અંદર જ ભરાઈ રહે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, બરાબર. તો જ્યારે આવી અવસ્થા હોય કે જે આપણું કુદરતી મૂત્રપિંડ છે એ નિષ્ક્રિય થઈ ગયું હોય, બરાબર, કે જે કામ કરી શકતું નથી હવે, તો એના બદલે કૃત્રિમ મૂત્રપિંડ હોય એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એને ડાયાલિસિસ કર્યું કહેવાય. તો એમાં શું કરે, તો કે જે કૃત્રિમ મૂત્રપિંડ હોય બહાર આમ સાધન જેવું રાખવું હોય, એમાં આપણો જે હાથ હોય એમાં તમે ટેક્સ્ટબુકમાં તમે જોજો, એમાં આપ્યું છે ચિત્ર, કે એમાંથી ઇન્જેક્શન મારી અને લોહી છે એ બહાર કાઢે છે, બરાબર, જે આવડવા ખરાબ હોય કે જેમાં ઉત્સર્ગ દ્રવ્યો રહેલા હોય એ. અને એમાંથી પછી છે ને જે મશીન હોય એમાં ગળાય અને વળી પાછું જે શુદ્ધ રુધિર થઈ અને વળી પાછું ત્યાંથી અંદર છે એ દાખલ કરી દેવામાં આવે છે, બરાબર. તો આ રીતે કંઈક છે ને પ્રક્રિયા કરતા હોય છે, જેને ડાયાલિસિસ કહેવામાં આવે છે, બરાબર. એટલે દિવસ દરમિયાન છે ને 180 લિટર જેટલું ગાળણ થતું હોય છે, બરાબર. પરંતુ એમાંથી જે પાણીની આપણે જરૂરિયાત હોય એ પાણીનું તો શોષણ થઈ જતું હોય છે, જ્યારે અમુક 1-2 લિટર જેટલું છે ને બહાર નીકળતું હોય છે, બરાબર. તો આ રીતે કંઈક કૃત્રિમ મૂત્રપિંડ છે એ કામ કરે છે. એટલે એકદમ અગત્યનું છે, હૃદય જેટલું અગત્યનું છે મનુષ્યના શરીર માટે એટલું જ અગત્યનું છે મૂત્રપિંડ, બરાબર, જેને આપણે કિડની કહીએ. તો એ સાવ નોર્મલ અંગ નથી, બરાબર.
હવે આપણે જે મૂત્રપિંડ નલિકા છે, સૂક્ષ્મ નલિકા છે એકદમ, એવી એક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલી હોય છે, બરાબર? તો એક મૂત્રપિંડમાં 10 લાખ, તો બેમાં કેટલી થાય? તો કે 20 લાખ, અંદાજે આટલી હોય છે, બરાબર? એટલે બહુ જ એકદમ સૂક્ષ્મ બધી નલિકાઓ છે કે જેની અંદર આનું ગાળણ થતું હોય છે, બરાબર? જો હરખી રીતે ગાળણ ન થાય તો જે જરૂરી દ્રવ્યો હોય આપણા માટે, જે જરૂરી પોષક દ્રવ્યો હોય એ પણ બહાર નીકળી જાય, તો આપણે જે ખોરાક જે ખાતા હોય પોષક દ્રવ્યોવાળો, એ બધું વેસ્ટ જાય, બરાબર? એટલે એનું સરખા એકદમ સૂક્ષ્મ ગાળણ કરવું પડે. તો એટલા માટે આ જે મૂત્રપિંડ છે એની અંદર 10 લાખ જેટલા નાના નાના એકમો આવેલા હોય છે, બરાબર? એની અંદર આ બધી પ્રક્રિયાઓ છે એ થતી હોય છે. એટલે એ જે મૂત્રપિંડ નલિકાની રચનાવાળો પ્રશ્ન છે અલગથી પૂછાય છે, બરાબર? તો એના વિશે આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું, અને ત્યાર પછી જે વનસ્પતિની અંદર ઉત્સર્જન તંત્ર છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. એટલે જે પછીનો વિડીયો છે એમાં ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે.